ચોમાસાને લઈને હાઈવે પર મોટા મોટા ખાડાઓ પડ્યા હોય જેમાં અકસ્માતની ઘટનાઓ બનતા હો કોંગ્રેસ દ્વારા કામરેજ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ખાડામાં કમળ રોપી વિરોધ કરવામાં આવ્યો છે। ચોમાસામાં શહેર સાથે જિલ્લાને હાઈવેના રસ્તા ઉપર પણ ખાડાઓ પડી ગયા છે જેને લઈને વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે અને કેટલાક બનાવમાં મોતને પણ વાહન ચાલકો ભેટે છે। અંકલેશ્વરથી વાપી સુધીના હાઈવે પર મોટા ખાડા પડ્યા હોય જેને લઈને કોંગ્રેસ કામરેજ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને 10 દિવસમાં ખાડા ન પુરાય તો ટોલ પર રોડ પરથી વાહનોને ફ્રીમાં જવા દેવાની ચીમકી પણ આપી હતી। મારું નામ છે દિનેશભાઈ સાવલિયા, એક્સ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા। આજ રોજ જે આપણો નેશનલ હાઈવે આવેલો છે કે જે અમદાવાદથી લઈને બોમ્બે જઈ રહ્યો છે એ ધોરીમાર્ગ છે અને એના ઉપર અંકલેશ્વરથી લઈને છેક પલસાણા સુધી મસ્ત મોટા ખાડાઓ આવેલા છે। આ ખાડાઓને કારણે અવારનવાર એક્સિડન્ટો થાય છે। ગઈકાલે પણ નાના બોરસરા જે પાટીઓ આવેલી છે ત્યાં એક્સિડન્ટ થયું અને એક વ્યક્તિએ જીવ પણ ગુમાવેલો છે। લોકોના જીવ જાય છે છતાં પણ આ સરકાર છે, નિર્ભર તંત્ર છે અને ટોલ લેવામાં આવે છે ઠેર ઠેર, છતાં પણ તો આ જવાબદારી કોની આ ખાડા ભૂરવાની? એટલે આજરોજ કામરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંના જે અધિકારીઓ છે નેશનલ હાઈવે ઓથોરિટીને એમને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે 10 દિવસની અંદર જો આ ખાડાઓ દૂર નહીં થાય, લોકોને આ ખાડાઓમાંથી મુક્તિ નહીં મળે તો અમે ટોલ નાકા ઉપર ઉગ્ર વિરોધ કરી કોંગ્રેસના કાર્યકર્તાઓ ટોલ ઉઘરાવવાનું બંધ કરવામાં આવશે અને લોકોને એમ જ જવા દેવામાં આવશે। કારણ કે જ્યારે તમે ટોલ લેતા હો તો આ ખાડાના જે બિસ્માર છે એને રિપેરિંગ કરવાની જવાબદારી પણ તમારી છે। બીજી બાજુ એક મહિના પહેલાં સરકારે જે હાઈવે ઓથોરિટીના જે મંત્રી હતા પૂર્ણેશભાઈ મોદી, એમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું તો શું માત્ર મંત્રીના રાજીનામા લઈ લેવાથી લોકોની સમસ્યાઓ દૂર થઈ જવાની છે? શું રસ્તા ઉપરથી ખાડા દૂર થઈ ગયા? આજે જે ખાતાઓ લઈ લીધા એ માન્ય મુખ્યમંત્રીને હર્ષભાઈ સંઘવી પાસે છે તો એમને સીધો અમે સવાલ કરીએ છીએ અને 10 દિવસની અંદર જો આ સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો એમના પૂતળાનું દહન પણ અહીંયા આ ટોલ નાકા ઉપર કરવામાં આવશે અને ઉગ્ર વિરોધ કરવામાં આવશે કોંગ્રેસ પક્ષ દ્વારા। નિલેશ કુંભાણી, પૂર્વ કોર્પોરેટર, અમદાવાદથી બોમ્બે જે હાઈવે જઈ રહ્યો છે એ હાઈવેની સ્થિતિ આપ પણ જાણો છો અને પબ્લિક પણ બધી જાણે છે કે આ પરિસ્થિતિ શું છે, સરકાર પણ જાણે છે ભાઈ પરિસ્થિતિ આ રોડની ખરાબ છે, એટલે મંત્રીનું રાજીનામું લઈ લઈ તો આ રોડ સારો થઈ જાય એવું માનતા હતા, પણ રોડ રસ્તામાં કોઈ પરિસ્થિતિમાં સુધારો થયો નથી, ખાલી મંત્રીનું રાજીનામું દેવડાવવાથી લોકોમાં ખ્યાલ જ છે કે ભાઈ પરિસ્થિતિ શું છે આ રોડ રસ્તાની। આ રોડ રસ્તામાં એટલા ભયંકર ખાડા છે, અવારનવાર એક્સિડન્ટ થાય, આપ જોઈ રહ્યા છો, અમે ફોર વ્હીલ સાલુમાં જોઈ રહ્યો, ફોર વ્હીલને ગાડીનું એક્સિડન્ટ થયું છે, અત્યારે આ ખાડાને હિસાબે સાલુમાં જ એક્સિડન્ટ થઈ રહ્યું છે આ ફોર વ્હીલ અને ટ્રક વચ્ચે, આવા અવારનવાર એક્સિડન્ટ ચાલુ થાય જ છે। આ રીતે રોડની પરિસ્થિતિ ખરાબ હોવાથી અવારનવાર એક્સિડન્ટ થાય છે અને આ ત્રણ લાઇનનો રોડ છે, આમ 6 લાઇન, એક બાજુ 3 લાઇન, બોમ્બેથી વડોદરાથી તમે હાલ્યા આવો, વડોદરાથી આપણે વડોદરાથી અમદાવાદ સુધી જાઓ ત્યાં 3 લાઇનમાં 2 લાઇન થઈ જાય, ગુજિયાની અચાનક 2 લાઇન થઈ જાય, એ લાઇનમાં અવારનવાર એક્સિડન્ટ થાય। હમણાં ટાટા ગ્રુપનું એક એક્સિડન્ટ થયું હતું ત્યારે લોકોને ખ્યાલ આવ્યો કે આ 2 લાઇનની 3 લાઇનમાંથી 2 લાઇન થાય છે, એક્સિડન્ટ થાય। હાલ તો કોંગ્રેસ દ્વારા રોડ પર પડેલા ખાડામાં કમલ રોપી સરકારનો અનોખો વિરોધ કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાવા પામ્યા છે।